હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ UGVCL PGVCL માટે મેથ્સ અને રીઝનિંગનું સોલ્યુશન જોશું. બી અને સી એ એસના ભાઈઓ છે. હવે અહીંયા હું સ્ત્રી હોય તો માઇનસ લઈશ અને પુરુષ હશે તો ઉપર પ્લસમાં દર્શાવીશ. એટલે કે બી અને સી એ એસના ભાઈઓ છે. આ બી અને સી કોના ભાઈઓ છે? એસના ભાઈઓ છે. એટલે કે બી અને સી પુરુષ થશે તો પ્લસ. આ એસ માટે કાંઈ ઉલ્લેખ નથી કરેલો, બરાબર. ભાઈ પણ હોઈ શકે ને બહેન પણ હોઈ શકે. એટલે કે બી અને સી એસના ભાઈઓ છે. બી એ એમ અને એનનો પુત્ર છે. તો આ બી છે એ એમ અને એનનો પુત્ર હોય તો બી સી અને એસ એ ત્રણેય તો ભાઈ છે. એટલે કે બી અને સી ભાઈઓ છે એસના. તો ત્રણેય એમ અને એમના પુત્રો હોય, એટલે અથવા તો એક પુત્રી હોય, એસ પુત્રી હોય અથવા તો પુત્ર હોય. એટલે કે બી સી અને એસના માતા પિતા કોણ થાય? એમ અને એન. તો આ એમ અને એન માતા પિતા કોના? તો બી સી અને એસના. ગમે એકને બતાવી દઉં માતા પિતા. હવે પછી શું કીધું? એમ એ કેની પુત્રી છે? એમ એ કેની પુત્રી છે? એટલે કે એમ શું થઈ? સ્ત્રી થઈ. તો આ પુરુષ હોય એન, બરાબર. તો એન છે એ બી સી અને એસના પિતા થાય, અને એમ છે એ બી સી અને એસને માતા થાય. તો કેની પુત્રી છે? એટલે કે અહીંયા આપણે કે દર્શાવીએ, પુત્રી. એટલે કે કેની પુત્રી કોણ છે? એમ. હવે શું કીધું? આર એ એનના સસરા છે. આર છે એ એનના સસરા હોય તો કે અને આર પતિ પત્ની થયા. એટલે કે આર પ્લસ દર્શાવું અને કે માઇનસ દર્શાવું. કેમ કે એમ અને એન તો પતિ પત્ની છે, ત્યાં મેં બરાબરની નિશાની દર્શાવી. એમ અને એન પતિ પત્ની છે. એમની પુત્રી કેની પુત્રી? એમ છે. અને એનના સસરા આર છે. આ સસરા હોય તો એનના એમની પત્ની એમ હોય, બરાબર. અને એમ કેની પુત્રી હોય તો કે અને આર પતિ પત્ની હોય. હવે શું કીધું? ક્યુ એ આરનો પુત્ર છે. ક્યુ એ આરનો પુત્ર છે. આ ક્યુ છે આરનો પુત્ર છે. એટલે કે અને આરનો પુત્ર કોણ છે? ક્યુ છે. હવે ટી એ કેનો ભાઈ હોય. એટલે કે આ ટી છે કેનો ભાઈ હોય. ટી છે કેનો ભાઈ છે. એટલે કેનો ભાઈ કોણ છે? ટી છે, બરાબર. એટલે કે ટીની બહેન કોણ થાય? કે થાય. પછી શું કીધું? હોય તો ક્યુ સાથે ટીનો સંબંધ શોધો. આ ક્યુ છે, ક્યુની માતા કોણ છે? કે છે. ને કેની માતા ને એનો ભાઈ ટી. એટલે કે ક્યુ અને ટીનો સંબંધ શું થાય? મામા ભાણેજનો થાય. એટલે કે ક્યુ ટી માટે ક્યુ ભાણેજ થાય, ને ક્યુ માટે ટી મામા થાય. એટલે બી ઓપ્શન. રીટાએ મણીને કહ્યું કે ગઈકાલે મને દરિયા કિનારે જે છોકરી મળી હતી તે મારી મિત્રની. કોની મિત્રની? રીટાની મિત્ર કોઈ છે તે મારી મિત્રની, એની મિત્રની માતા ના દિયર. એટલે કે રીટાની ફ્રેન્ડની માતાના દિયર, દિયર અથવા છેઠ ની નાની દીકરી છે, એની દીકરી. તો તે છોકરીનો રીટાની મિત્ર સાથે શું સંબંધ હશે? એટલે કે આ રીટાની મિત્ર છે એનો આ જે છોકરી છે એની સાથે શું સંબંધ હોય? તો આ જે એની ફ્રેન્ડ છે એની માતાના દિયરની દીકરી, દિયર અથવા જેઠની દીકરી. તો શું થાય?
કઝિન થાય એટલે કે પિતરાઈ થાય એ ઓપ્શન. 10 સંખ્યાની સરેરાશ 12 છે. જો તેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 12ને બદલે 21 લેવાઈ ગયો હોય તો સાચી સરેરાશ શોધો. હવે આવા દાખલામાં શું કરવાનું? નવી સરેરાશ બરાબર જૂની સરેરાશ પ્લસ ઓર માઇનસ સુધારો ના છેદમાં સંખ્યા. હવે અહીંયા આપણી પાસે જૂની સરેરાશ કેટલી છે? 12 છે. 12 બરાબર સુધારો. સુધારો શું આવશે? 12ને બદલે 21 લેવાઈ ગયા હતા એટલે કે 21 નહોતા લેવાના, 12 લેવાના હતા એટલે કે 12 પ્લસ કરવાના ને 21 માઇનસ. તો સુધારો બરાબર શું થાય? 8 ને 1 9 માઇનસ 9 આવશે બરાબર. તો સુધારો બરાબર માઇનસ 9 લેવાના. અહીંયા પ્લસ ઓર માઇનસ મેં એટલા માટે દર્શાવ્યા કે માઇનસ હોય તો માઇનસ લેવાના ને પ્લસ હોય તો પ્લસ લેવાના. એટલે કે જૂની સરેરાશ કેટલી છે? 12 છે. સુધારો કેટલો આવ્યો? 9. સંખ્યા કેટલી છે? 10 છે. તો 12 માઇનસ 9 ભાગ્યા 10 એટલે 0.9. તો જવાબ કેટલો મળશે? 11.1. ડી ઓપ્શન. નીચે આપેલા શબ્દો પૈકી અલગ પડતો અંક શોધી તેને અલગ તારવો. 5, 2 અને 7 આપેલા છે તો 7 માઇનસ 5 કરીએ તો વચ્ચે આપણે 2 મળી જાય. પછી આપેલા છે સી ઓપ્શનની વાત કરીએ તો 2, 4 અને 6 તો 6માંથી આપણે 2 બાદ કરીએ તો 4 મળી જાય. પછી ડી ઓપ્શનમાં શું આપેલું છે? 6, 3 અને 9 તો 9માંથી આપણે 6 બાદ કરીએ તો 3 મળી જાય. તો અલગ કયો પડે? બી ઓપ્શન. 6, 3, 5 અને 6 આપેલા છે તો 6માંથી 3 બાદ કરીએ તો 3 મળવા જોઈએ આપણે અહીં વચ્ચે, પણ 5 આપેલા છે એટલે બી ઓપ્શન અલગ પડે છે. 532 × 398 ના ગુણાકારમાં એકમનો અંક ખાલી જગ્યા છે તો અહીંયા એકમનો અંક કેટલો છે? 2 છે. અહીંયા કેટલા છે? 8 છે. આ બંનેનો ગુણાકાર 16 મળે તો આ એકમનો અંક કયો થયો? 6 થયો. તો સી ઓપ્શન 6. એક સંખ્યાને 49 વડે ભાગતા શેષ 32 વધે છે. જો તે સંખ્યાને 6 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે? અહીંયા જે શેષ મળી તેનો ભાગાકાર 6 થી કરવાનો. તો 6 × 5 = 30 તો શેષ કેટલી મળે? 2 મળે. તો આપણો જવાબ શું આવશે? 2. 5 અંકની નાનામાં નાની કઈ સંખ્યાને 77 વડે નિશેષ ભાગી શકાય? તો એક પછી એક ઓપ્શન ચેક કરવાના. 77 એટલે 11 × 7 77 થાય એટલે કે આપણે 11ની વિભાજ્યની ચાવી આવડવી જોઈએ. તો 11ની વિભાજ્યની ચાવી એવું કહે છે કે જે સંખ્યાના એકી સ્થાનો અને બેકી સ્થાનોને તફાવત 0, 11, 22 એવો આવતો હોય તો તેને 11 વડે નિશેષ ભાગી શકાય. તો આમાં એ બી સી ડીમાં સૌથી નાની સંખ્યા આપણે નાનામાં નાની કીધી તો પહેલાં નાની સંખ્યાથી જ શરૂઆત કરવાની આપણે. તો સી ઓપ્શન સૌથી નાનો છે 10,010. હવે એકી સ્થાનો ક્યાં ક્યાં છે આમાં? તો કે અહીંયાથી શરૂઆત કરીએ આપણે ડાબી બાજુથી 1, 0 અને 0 એનો સરવાળો કેટલો થાય? તો કે 1 + 0 + 0 અને બેકી સ્થાનો એની બાદબાકી કરવાની. તો એક તો આ 0 છે ને એક આ છે 1 છે, આ બેકી સ્થાનો ઉપર છે. તો એનો સરવાળો કેટલો થશે? 0 + 1. તો અહીંયા આપણે શું મળશે? 1 મળશે. 1 માઇનસ અહીંયા પણ 1 મળશે. તો જો 0 મળી ગયો એટલે કે આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય બરાબર. તો આપણો આન્સર શું આવશે? સી ઓપ્શન. 1² + 2² + 3² + 4² = 42 સુધી જવાનો છે. તો એક સૂત્ર છે, વર્ગ જ્યારે ક્રમિક આપેલો હોય ત્યારે n + 1 2n + 1 / 6 આવું સૂત્ર છે. n એટલે જે જ્યાં સુધી જવાનું છે ત્યાં સુધી, એટલે કે જે છેલ્લો અંક આપેલો છે તે 42 આપેલા છે આપણે. તો n 42
એન વત્તા એક એટલે 43, ટુ એન એટલે 42 દુ 84 પ્લસ 1 તો 42 દુ 84 ને 1 85 ભાગ્યા 6 તો 6 7 42 તો આપણે ગુણાકાર કરવાનો છે 7 ગુણ્યા 43 ગુણ્યા 85 હવે તમારે અહીંયા ગુણાકાર કરવાની જરૂર નથી ઓપ્શન ચેક કરવાના જો અહીંયા 7 7 આપેલા છે ને અહીંયા 3 આપેલા છે તો 7 તેરીને કેટલા થાય 21 થાય હવે અહીંયા એકમનો અંક 1 છે ને અહીંયા 5 આપેલા છે તો એટલે કે આપણે 1 અને 5નો ગુણાકાર કરવાનો કેટલો થાય 5 મળે તો ઓપ્શન સી 1માં જ એકમનો અંક 5 આપેલો છે તો આખો ગુણાકાર કરવાની જરૂર નથી તો આપણો આન્સર આવશે સી ઓપ્શન વર્ગમૂળમાં 18,225 બરાબર 135 હોય તો વર્ગમૂળમાં 18,22,500 વત્તા 18,000 વર્ગમૂળમાં 18,225 વત્તા વર્ગમૂળમાં 182.25 વત્તા વર્ગમૂળમાં 1.8,225 વત્તા વર્ગમૂળમાં 0.01822 કેટલી કિંમત મળે હવે અહીંયા પહેલાં શું કીધું 18,222,500 આનું આપણે વર્ગમૂળ ફાઇન્ડ આઉટ કરવાનું છે પણ વર્ગમૂળમાં 18,225 બરાબર તો 135 આપેલી દીધે તો આપણે આને આવી રીતે દર્શાવી શકીએ 18,225 ગુણ્યા 100 હવે આપણે આનું વર્ગમૂળ તો આપી જ દીધું રકમમાં 135 અને 100નું વર્ગમૂળ 10 થાય તો કેટલા મળશે આપણે 1,350 1,350 એવી રીતે આ તો બેઠું અહીંયા જ આપેલું છે એટલે એનું કરવાનું કંઈ જરૂર નથી પછી આપેલું છે 182.25 હવે આ તો આપણે આમ તો ડાયરેક્ટ જ ખબર પડી જવી જોઈએ કે 13.5 આવે હવે કઈ રીતે આવે તો 18,225 ના છેદમાં 100 તો 18,225નું વર્ગમૂળ 135 તો 135 ને 100નું વર્ગમૂળ 10 તો શું મળે આપણે 13.5 એવી રીતે આનું આપણે શું મળશે તો જોઈએ 18225 ના છેદમાં 4 આંકડા પછી પોઈન્ટ છે એટલે 10^4 લખી શકું 18,225નું વર્ગમૂળ 135 આપેલું છે અને 10^4 વર્ગમૂળ 10^2 એટલે કે 100 તો 1.35 મળશે આપણે હવે શું વધ્યું વર્ગમૂળમાં 0.01822 એટલે કે બધા પોઈન્ટ કાઢી નાખીએ તો શું મળશે આપણે 6 આંકડા પછી પોઈન્ટ છે એટલે કે 18,225 ના છેદમાં 10^6 હવે 10^6 વર્ગમૂળ કાઢવું હોય તો 6^2 ભાગી નાખવાના 6ને બરાબર તો અહીંયા વર્ગમૂળ આપણે 135 મળશે 18,225નું વર્ગમૂળ 135 અને 10^6 છે એને આપણે વર્ગમૂળ કાઢીએ એનું તો 10^3 મળશે એટલે કે આ 6 છે એને 2 ભાગી નાખવાના તો શું મળશે આપણે 135ના છેદમાં 1,000 એટલે કે 0.135 હવે આપણે આ બધી કિંમત મૂકીએ અને સરવાળો કરશું તો જવાબ મળશે ડી ઓપ્શન 1,499.985 7,120ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને હવે આપણે 7,120 આપેલા છે તેને સોરી 7,120 પહેલા એના અવયવ શોધી લઈએ 7,120 એકમને 10^20 આપેલો છે તો 4 નિશેષ ભાગી શકાય તો 4 ટ્રાય કરીએ આપણે તો 4×4 વધ્યા 3 7×28 વધ્યા 3 8×32 ને 1 0 પછી આપેલા છે
ફરી આપણે ચારથી ભાગ ચલાવીએ તો ચાર ગુણ્યા ચાર સોળ, ચાર ગુણ્યા ચાર સોળ, ચાર પંચા વીસ. પાંચથી ભાગ ચલાવીએ તો આઠ પંચા ચાલીસ ને આઠ એકા આઠ, ચાલીસ ને આઠ નવા પિસ્તાલીસ. હવે નેવ્યાસી એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે નેવ્યાસી એકા નેવ્યાસી. તો આ અહીંયા આપણે આ બંનેની જોડકી બને છે ચાર ગુણ્યા ચાર, એટલે કે તે પૂર્ણ વર્ગ છે, પણ આ બેની જોડકી નથી બનતી. તો એની જોડ બનાવવા માટે શું કરવું પડે? નેવ્યાસી ગુણ્યા પાંચથી ગુણવા પડે તો પૂર્ણ વર્ગ બને. તો એવો ઓપ્શન કયો છે? બી ઓપ્શન. નાનામાં નાની એવી સંખ્યા કઈ છે જેને આઠ નવ અને બાર વડે ભાગવામાં આવે તો દરેક વખતે શેષ ત્રણ વધે? એક પછી એક ઓપ્શન ચેક કરીએ. પહેલાં આપેલું છે બોતેર, અઢાર નવા બોતેર, શેષ કાંઈ વધતી જ નથી, એ ઓપ્શન તો નહીં આવે. ઇઠ્ઠોતેર, તો પહેલાં આઠથી શરૂઆત કરીએ તો આઠ નવા બોતેર, તો શેષ કેટલી વધે? ઇઠ્ઠોતેર માઇનસ બોતેર, છ વધે, પણ અહીંયા કેટલી વધવી જોઈએ? ત્રણ વધવી જોઈએ. બી ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શન. સિત્તેર, તો આઠથી ભાગીએ તો આઠ ગુણ્યા આઠ ચોસઠ, તો શેષ કેટલી વધે? સિત્તેર માઇનસ ચોસઠ, છ વધે, તો અહીંયા શેષ તો ત્રણ વધવી જોઈએ. સી ઓપ્શન પણ નહીં આવે. તો વૈધો કે કયો ઓપ્શન? ડી ઓપ્શન. તો પંચોતેર, આઠ ચોક આઠ નવા બોતેર, તો શેષ ત્રણ વધે. નવમાં પણ નવ અઠા બોતેર, શેષ ત્રણ વધશે. બારમાં બાર છક બોતેર, શેષ ત્રણ વધશે, એટલે આન્સર ડી. ફૂલોના એક ડગલામાં બાર ફૂલોને એક એવી શક્ય એટલી વધુ વહેલી બનાવતા ત્રણ પાંચ ફૂલ વધ્યા, એટલે કે બાર ફૂલોનો ઉપયોગ કરીને એક હાર બનાવવાનો છે. તો એવી રીતે બનાવીએ હાર તો પાંચ ફૂલ વધે છે. હવે શું કીધું? જો દરેક વહેલી પાંચ ફૂલોની બનાવી હોત, હવે એક હારમાં પાંચ પાંચ ફૂલો વાપરીએ તો પણ ફૂલ કેટલા વધે છે? પાંચ. તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલ હશે? અહીંયા પણ આપણે એક પછી એક ઓપ્શન ચેક કરીએ. પહેલાં આપેલું છે સાઠ, બરાબર. હવે સાઠ ફૂલનો ઉપયોગ કરીને વેલી બનાવીએ, એટલે કે હાર બનાવીએ તો પાંચ ફૂલ વધે છે, એટલે કે સાઠ માઇનસ સાઠ માઇનસ પાંચ કરીએ તો પંચાવન ફૂલ હવે વધ્યા, એટલે કે આ પંચાવન ફૂલનો હાર બનાવ્યા હશે, એટલે કે પંચાવન ફૂલ બધામાં બાર બાર વાપરીએ તો શું કરવું પડે? કેટલા હાર બને? તો પંચાવન ભાગ્યા બાર, બરાબર. તો અહીંયા તો ભાગ જ નથી ચાલતો, એટલે કે એ ઓપ્શન નહીં આવે. બી ઓપ્શન. તો અઠ્ઠાણું, તો અઠ્ઠાણુંમાં પહેલાં પાંચ ફૂલ તો બાદ કરવા પડશે તો ત્રાણું વધશે, તો ત્રાણુંમાં પણ બાર વડે નિશેષ ન ભાગી શકાય, એટલે બી ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શન. તો એંસી, એંસી ફૂલો છે, એમાંથી પાંચ તો બાદ કરી નાખવાના, એટલે પંચોતેર વધશે, તેને પણ બાર વડે નિશેષ ન ભાગી શકાય, સી ઓપ્શન પણ નહીં આવે. પછી આપેલું છે પાંસઠ, તો પાંસઠમાંથી પહેલાં પાંચ ફૂલ બાદ કરીએ તો હવે સાઠ ફૂલ વધ્યા, તો આ સાઠ ફૂલ વધ્યા એના હાર બનાવીએ તો સાઠ ભાગ્યા બાર બાર ફૂલના હાર બનાવીએ તો પાંચ પાંચના બને, એટલે કે પાંચ હાર બને, બરાબર. એવી રીતે બીજું શું આપેલું છે? પાંચ ફૂલોની બનાવી શકાય, જો દરેક વહેલી પાંચ ફૂલોને બનાવી હોત તો પણ પાંચ ફૂલ વધ્યા હોત, બરાબર. એટલે કે અહીંયા પણ એ શૂટ થશે આપણે પાંસઠ ફૂલવાળું, કે ડી ઓપ્શન આપણો સાચો આન્સર છે. બે સંખ્યાઓનો લસા અને તેના ગુસા કરતાં પાંસઠ ગણો છે, એટલે કે ગુસા એક્સ છે એચ સી એમ, તો લસાઓ શું થશે? પિસ્તાલીસ ગણો આપેલો છે તો અહીંયા પિસ્તાલીસ એક્સ થશે. પછી શું કીધું? તે પૈકી એક સંખ્યા આપી દીધી બસો પચીસ, એટલે કે જે બે સંખ્યા છે એમાંથી એક સંખ્યા આપેલી છે બસો પચીસ, તથા લસા અને ગુસાઓનો યોગ, યોગ એટલે સરવાળો, આ બંનેનો સરવાળો કેટલો આપેલો છે? એક હજાર એકસો પચાસ. તો અહીંયા બંનેનો સરવાળો શું થશે? એક્સ વત્તા પિસ્તાલીસ એક્સ, એટલે છેતાલીસ એક્સ, બરાબર એક હજાર એકસો પચાસ.
તો એક્સ બરાબર 1150 ભાગ્યા 46 25 મળશે આપણે. તો એક્સ બરાબર આપણે 25 મળ્યા, એટલે કે અહીંયા આપણે એક્સની શું કહેવાય કે ગુસા 25 મળશે અને લસા શું મળશે 45×25. એક્સ અને 45 એક્સ હતા તો અહીંયા આપણે 25 મળશે ને લસા 45×25. હવે એક સંખ્યા આપેલી છે 225. હવે જ્યારે બે સંખ્યા હોય ને લસા ગુસા આપેલો હોય તો લસા ગુણા ગુસા બરાબર તે સામે શું આવે તે બે સંખ્યાનો ગુણાકાર, એટલે કે 25×45×25 બરાબર. એક સંખ્યા આપેલી છે 225, બીજી સંખ્યા શોધવાની છે. આપણે એક્સ કહી દઈએ, વાય કહી દઈએ, આ બીજી સંખ્યા આપણે વાય ધારી લઈએ. તો 25×9=225, 9×5=45, 25×5 તો વાય બરાબર કેટલા મળશે 125. તો બીજી સંખ્યા કઈ હોય 125. સૌથી મોટી સંખ્યા કઈ છે કે જેને જેના વડે 626 અને 371 ને ભાગવામાં આવે તો શેષ અનુક્રમે 1 અને 6 વધે. હવે અહીંયા 626 છે, શેષ 1 વધે છે 626માં, એટલે કે એક શેષ બાદ કરીએ તો કેટલા થાય 625 થાય. તો 625ને 5 વડે નિશેષ ભાગી શકાય બરાબર, એટલે કે એ ઓપ્શનમાં આ 626 માટે એ ઓપ્શન આવશે બરાબર. પણ હવે 731 માટે ચેક કરીએ તો 731-6 કરીએ તો 731-6 તો કેટલા મળશે આપણે 725 મળશે. તો તેને પણ 5 વડે નિશેષ ભાગી શકાય બરાબર. તો આપણો આન્સર શું આવશે એ ઓપ્શન. એટલે મોટી સંખ્યા કીધી હોય, સોરી, તો આપણે મોટી સંખ્યા કીધી હોય તો મોટી જે સંખ્યા હોય તેને પકડવી પડે પહેલાં. તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? સી છે બરાબર. તો પહેલાં 35થી શરૂઆત કરીએ. તો 35થી શરૂઆત કરશું તો અહીંયા એક પહેલાં બાદ કરીએ 626-1 તો 625ને 35 વડે નિશેષ ન ભાગી શકાય બરાબર, એટલે સી ઓપ્શન નહીં આવે. હવે 35 પછી કઈ સંખ્યા આવે? 30 આવે. તો 30માં પણ એવું થશે કે 626માંથી પહેલાં એક શેષ બાદ કરીએ એટલે 625 મળે, ભાગ્યા 30 નિશેષ ન ભાગી શકાય, એટલે બી ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શન 25, તો 625/25 એટલે આપણે 25 મળશે બરાબર, એટલે કે નિશેષ ભાગી શકાય. અહીંયા આપેલા છે 731, તો પહેલાં શેષ બાદ કરીએ તો 725 મળશે આપણે, ભાગ્યા 25 કરીએ તો નિશેષ ભાગી શકાય. તો આપણો આન્સર આવશે ડી ઓપ્શન. સૌથી મોટી કીધી એટલે ડી ઓપ્શન, સૌથી નાની કીધી હોત તો 5 આવે. પ્રિયસ એક બોક્સમાં ઈંડા એવી રીતે ભરે છે કે સળંગ પ્રત્યેક દિવસે બોક્સમાં એટલા ઈંડા મૂકે છે જેટલા બોક્સમાં પહેલેથી છે. આમાં કઈ રીતે તમારે સમજવાનું? ધારો કે પહેલા દિવસે છે ને એણે એક ઈંડું મૂક્યું બોક્સમાં બરાબર, પહેલા દિવસે, પહેલો દિવસ. પછી બીજા દિવસે શું કરશે? આ જે પહેલા દિવસ હતા ને એટલા જ ઈંડા બીજા દિવસે મૂકશે, એટલે કે અહીંયા ફરી એક મૂક્યું. હવે ત્રીજા દિવસે શું કરશે? તો જે પહેલો અને બીજા દિવસે હતા ને એનો ટોટલ મૂકશે, એટલે કે આ 1 અને 2 કેટલા થાય? 2 થાય. હવે ચોથા દિવસે કેટલા ઈંડા મૂકશે બોક્સમાં? તો આ બધાનો ટોટલ 1, 2 અને 3 કેટલા થશે? 4 થશે. પાંચમા દિવસે આ બધાનો ટોટલ 1 થી 4 દિવસનો, તો 4 ને 2 6 7 8 આવી રીતે આવું કહેવા માગે છે બરાબર રકમ. હવે બોક્સ 24 દિવસમાં ભરાઈ જાય છે. આ રીતે બોક્સ આવી રીતે ઈંડા મૂક્યા રાખે બોક્સમાં, તો આ 24 દિવસમાં બોક્સ ભરાઈ જાય છે. તો કેટલા દિવસ પછી બોક્સનો 1/4 ભાગ ભરાશે?
હવે આમાં સમજવા જેવો છે, જો 24 દિવસમાં આખું બોક્સ ફૂલ થઈ જાય, એટલે કે એક બોક્સ આખું ફૂલ થઈ જાય બરાબર, તો 23માં દિવસે અડધું બોક્સ હોય, કેમ કે ડબલ ડબલ મૂક્યા રાખે છે, એટલે કે 23માં દિવસે અડધું, તો 22માં દિવસે અડધાનું પણ અડધું, એક ચતુર્થાંશ આવી ગયો, તો ક્યાં દિવસે હોય? 22માં દિવસે. ડી ઓપ્શન. જો એબીસી શૂન્ય ન હોય તો બી વત્તા એકના છેદમાં એ બરાબર એક અને એ વત્તા એકના છેદમાં સી બરાબર એક હોય તો એબીસીની કિંમત કેટલી? અહીંયા આ બંને તમે જોશો સમીકરણ તો એ કોમન દેખાય છે તમને, અહીંયા પણ એ છે ને અહીંયા પણ એ છે, તો શું કરવાનું? એ સિવાયનો જે હોય ને એને કરતા બનાવવાના, એટલે કે અહીંયા આપણે બીને કરતા બનાવીશું અને અહીંયા આપણે સીને કરતા બનાવીશું, એટલે કે એ અને બી અને સીની કિંમત તમને મળી જશે. તો અહીંયા બી બરાબર શું મળશે? બી વત્તા એકના છેદમાં એ બરાબર એક આપેલા છે, તો બી બરાબર શું મળશે તમને? એક માઇનસ એકના છેદમાં એ, તો શું મળશે? એ માઇનસ વનના છેદમાં એ. આ તમને બીની કિંમત મળી ગઈ. હવે અહીંયા બીજું સમીકરણ આપેલું છે, એ વત્તા એકના છેદમાં સી બરાબર એક આપેલા છે, તો એકના છેદમાં સી બરાબર શું મળે આપણે? વન માઇનસ એ મળે. તો હવે બંને બાજુ વ્યસ્ત કરીએ તો સી બરાબર શું મળશે આપણે? સી બરાબર એકના છેદમાં વન માઇનસ એ. બંને બાજુ ઉલટાવીએ તો અહીંયા એની બીની કિંમત મળી અને અહીંયા સીની કિંમત મળી, તો એ બી સી શું મળે તમને? તો એ બી સી બરાબર, એને એમ નામ રાખો, બીની જગ્યાએ આ કિંમત મૂકી દો, એ માઇનસ વન ના છેદમાં એ, અને સીની જગ્યાએ આ કિંમત મૂકી દો, એકના છેદમાં વન માઇનસ એ. તો અહીંયા એ કેન્સલ, અહીંયા આ પણ કેન્સલ, પણ એક માઇનસ છે બરાબર, કેમ કે માઇનસ કોમન કાઢશો તો છેદ ઉઠશે, એટલે કે અહીંયા માઇનસ વન વધશે, એટલે આપણો આન્સર શું મળ્યો? માઇનસ વન. સી ઓપ્શન. 3ની એક્સ વત્તા 3 માઇનસ 6 બરાબર 2161, તો એક્સ બરાબર કેટલા? તો 3ની એક્સ વત્તા 3 બરાબર, આ માઇનસ 6 બરાબરની પહેલી બાજુ જાય તો સરવાળો થાય, તો 2187. હવે આ છે એને મારે 3ના આધારમાં કન્વર્ટ કરવાના છે બરાબર, કેમ કે સામે 3નો આધાર આપેલો છે, તો 2187 જોઈએ આપણે. 2187 ના આપણે અવયવ પાડીએ તો 3 9 3 27, 1 હોય તો 3 3 9, 2 હોય તો 9 3 27. ફરી 3થી ભાગ ચલાવીએ, 3 3 9, 3 1 3, 3 3 9. ફરી 3થી ભાગ ચલાવીએ, 3 1 3, 6 5 30 3 × 10 30, 1 હોય તો 6 7 87 આપેલા છે. આપણે અહીંયા ભૂલ કરી, 2817 લીધા. ભાગ્યા 3, 7 3 21, 3 2 6, 9 3 27, 729. 3થી ભાગ ચાલે, 3 2 6, 4 3 12, 3 3 9, 243 મળ્યા. ફરી 3થી તો 8 3 24, 3 1 3, 9થી તો 9 1 9 9 81, 9થી તો 1, એટલે કે 9 એટલે 3નો વર્ગ થાય, 3નો વર્ગ એટલે કે 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ, ને પછી કેટલી વખત છે? 3, 1 2 ને 3 વખત, ને
3^3 તો કેટલા મળશે આપણે? 3 જો ગુણાકાર હોય ને આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય, એટલે કે 3 + 2 + 2 7 મળશે, એટલે કે 3^7 લખી શકાય, એટલે કે 3 × 1 = 3 = 3^7. તો હવે બંને બાજુ આધાર સરખા તો ઘાત પણ સરખી, તો 1 × 3 = 7, તો 1 = 7 - 3 = 4 બી ઓપ્શન. જો એમ અને એન પૂર્ણ સંખ્યાઓ હોય અને એમની એન ઘાત બરાબર 196 હોય તો m-1 ની n+1 = કેટલા? હવે અહીંયા 196 એટલે 14² થાય, એટલે કે એમની એન ઘાત બરાબર 14^2 થાય, તો એમ બરાબર આપણે 14 લખી શકીએ અને એન બરાબર 2 દર્શાવી શકીએ. તો m-1 કેટલા થાય? 14 - 1 ને n+1 એટલે કે 2+1, કેમકે એન બરાબર આપણે 2 મળ્યા હતા. તો 13^3 કેટલા થાય? 2197 ડી ઓપ્શન. -2 પછી -2^2 -4^2 દસમું પદ શોધો. તો અહીંયા તમે જોશો તો દરેક પદમાં √2 થી ગુણેલા છે. તો આ -2 છે, પછી એને √2 થી ગુણ્યા, પછી અહીં -4 છે બરાબર, તો અહીંયા √2 થી ગુણીએ તો કેટલા મળે આપણે? −2 × √2 × √2 આવી રીતે મળે, તો −2 × 2 એટલે −4, કેમકે √2 × √2 4 થાય, સોરી 2 થાય બરાબર. તો આવી રીતે દસમું પદ આપણે શોધવાનું છે. તો આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, ના ચોથું, ચાર પદ સુધી આપેલું છે. તો પાંચમું પદ ક્યુ થશે? તો આને √2 થી ગુણવા પડે, તો −4 √2 × √2 તો કેટલા મળશે આપણે? −4 × 2 એટલે કે −8. આ પાંચમું પદ. છઠ્ઠું પદ શું મળશે? આને આપણે √2 થી ગુણવા પડે, એટલે કે −8 √2. હવે સાતમું પદ શું મળશે? આને આપણે ફરી આપણે √2 થી ગુણવા પડે, એટલે કે 8 × 2 કરવા પડે, −16. આઠમું પદ, તો −16 ને √2 થી ગુણવા પડે. નવમું પદ, તો આને √2 થી ગુણીએ તો 16 × 2 = 32 એટલે −32. દસમું પદ, તો આને આપણે √2 થી ગુણીએ તો −32 ને √32. સી ઓપ્શન.